તો ફાઇનલી ગાઈસ આપણે ટેસ્ટ કરીએ જેવું આવશે મતલબ એને ચલો ફાઇનલી ગાઈસ ટેસ્ટ કરીએ આપણે મિર્ચ લાલ મિર્ચ ગુજરાતી બોલા જાણે આપણે હા આનો લોટા ચણાનો લોટા આવો તો ફાઇનલી ગાઈસ તમે જોજો કે આપણી બા ચણાનો લોટ તૈયાર કરી રહી છે જય શ્રી રામ જય મેડમ બેક ટુ માય ચેનલ ગુજરાતી બ્લોગ માં સૌકા સ્વાગત છે તમે જોઈ આવો સંદીપ ગુજરાતી ની બ્લોગ તો ફાઇનલી ગાઈ તમે જોઈ શકો છો આપણા આવી ગયા છે હોટલ ને અમારા અંકિત ભાઈ ખોલી રહ્યા છે હોટલ ફાઇનલી ગાઈ પેલા આપણે ચા બા એવું બધું મીકવાનું બાકી છે જો સામાન બધો કાઢવાનો છે ચલો પેલા સામાન બધો કાઢી લઈએ પછી આપણે મળીએ ને અમારા અંકિત ભાઈ તમે જોજો કે સવા સવાર માં ધાર્યું ને બારીઓ બધું કાઢી જશે ચલો ફાઇનલી ગાઈ આપણે ચા બા મીકલીએ પછી થોડી વાર ને મળીએ આપણે આમ કરીને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એ તમને જોવા મળશે પાંચ વાગ્યા પછી આપણે ઘરે આવીને બનાવવાના છે પતરવેલીઓ તમારે જોવો અમે કેવી રીતે બનાવીએ તો ચેનલ માં બને રહો લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો ફાઇનલી ગાઈઝ આપણે જઈએ છીએ હોટલ ફાઇનલી ગાઈઝ આજ બનાવવાના છે પતરવેલીયા તમે જોઈ શકો છો આપણે જે બેટર આવે એનો તે દાદી તૈયાર કરીએ છીએ તમે ચણા લોટ જીધી આનો લોટ આવે હા આનો લોટ આવે ચણાનો લોટ આવે તો ફાઇનલી ગાઈઝ તમે જોજો કે આપણી બા ચણાનો લોટ તૈયાર કરી રહી છે એ આપણે તૈયાર કરી નાખશે પછી હું અને આપણો અંકિતભાઈ બે બનાવશું ફાઇનલી ગાઈઝ એ તો શાક બની રહ્યું છે આપણે ચેક કરી શકીએ છીએ ફાઇનલી ગાઈઝ તમે જો ચોળીનું શાક બની રહ્યું છે તો ફાઇનલી ગાઈઝ થોડી દેર વાત કરો પછી આપણે બનાવીએ પતરવેલીઓ ચાલો ફાઇનલી ગાઈઝ તમે જો આપણે અંકિતભાઈ શું કરે છે આપણે જોઈએ અંકિતભાઈ શું કરો આપણે ચાસણી હા નહીં હા ચાસણી સર મોરસ ના એટલે ગોળ નહીં હોય તો ભલે પૂછો ગોળનું પાણી થાય બરોબર બોલતો નથી જે નાખતો હોય મિર્ચ ગુજરાતી બોલો ચાલે આપણે હળદર બઉ ખાડું ના થઈ જાય ખાલી તમે જોઈ જાવ તો પાણી રેડે છે તમે જોઈ શકો છો પતરવેલીઓ બની ગયા છે હજુ તો બન્યા નથી હજુ આમાં ખાસી પ્રોસેસ છે હજુ આના કેટલું કરવા મીકવાનું બાફવા મીકવાનું પછી બાફીને પાછું બાફીને લઈ લેવાનું પાછું પાછું શું કરવાનું વઘારવાનું મને ખબર પડે ખાલી પૂછવું પડે ગાઈસ તો ફાઇનલી ગાઈસ તો ચલો આપણી જે પ્રોસેસ છે આગળ ચાલુ કરીએ વિડીયોમાં
આયા હોય તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરતા જજો મિત્રો, તમારા ભાઈની ચેનલ છે, સપોર્ટ કરજો મિત્રો. તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો બાફા માટે અંદર પાણી રેડી રહે છે અમારા અંકિતભાઈ, બે ગ્લાસ ઓલરેડી રેડી છે, આ ત્રીજો ગ્લાસ રેડી રહ્યા છે. તમે જોઈ શકો, તમને આખું નહીં દેખાતું હોય કેમ કે અત્યારે 05 માં આવું તારા, કેમ કે પછી ફાટો વિડીયો. અંદર મીકી રહ્યા છે, એક મીક્યું, અરે બીજું મીક્યું, તમે જોજો ઓલરેડી કેટલા છે. તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો અમારા અંકિતભાઈ પતરવેલો અંદર નાખી જશે એકદમ મસ્ત. તમે જોઈ શકો છો તલ છે, તેલ છે ને બધું ખાસું, મીઠાણ લીપડો છે, વઘાર કર્યો છે અમારા અંકિતભાઈ એકદમ મસ્તથી. તમે જોઈ શકો છો, આ જોવા ખાલી અમારા અંકિતભાઈ હાથ એટલે જોવા ખાલી અમારા અંકિતભાઈ ગોળ ગોળ થઈ ગયા છે અને આ સ્માઇલ લઈને કરતી મોઢામાં તરફ જો તમે જોઈ શકો છો એકદમ મસ્તથી વઘાર કરે છે. અને ટેસ્ટ કરીને આપણે તમને બતાવીએ કેવો ટેસ્ટ આવે છે આનો. તમે જોઈ શકો છો અમારા અંકિતભાઈ એકદમ મસ્તથી, તમે જોઈ શકો છો મસ્તી વઘાડી રહ્યા છે અને ટેસ્ટ કેવો આવશે મેં તમને બતાવીએ. બ્લોગમાં બની રહેજો, ચેનલ પર નવા તો લાઈક કરજો, કરતા રહેજો. હું કેવું કે જો તમે લાઈક કરતા રહેજો, તો એ પ્રેક્ટિસ પડી જશે ભાઈ, એવું ભાઈ થશે વાર લાગશે જો એ તમારા ભાઈ ટ્રેનિંગ કરો. તો ફાઇનલી ગાઈસ આપણે ટેસ્ટ કરીએ જેવું આવશે બતાવે, ચલો ફાઇનલી ગાઈસ ટેસ્ટ કરીએ આપણે. તો એકદમ ગાઈસ એકદમ મસ્તી વાગે છે અને તલ્લો ને એવું વઘાર કરે છે આપણે, અને મીઠું લેબડું હતો એક નંબર ગાઈસ. અમે તો ડાયરેક્ટ ઉતારી એવું ખાવા માંડી ગયા, અમને ખ્યાલ જ નતો કે રિએક્શન આવવાનું છે વિડીયો ઉપર. અમારા અંકિત ભાઈ હવે કારીગર થઈ ગયા છે, નવા નવા વિડીયો બનાવતા રહીશું આપણે. તમે કમેન્ટ કરજો કે હવે બીજું શું બનાવીએ, તો તમે કમેન્ટ કરતા આવજો ને અમારા અંકિતભાઈ નવું નવું આપણે બનાવવાનું ચેલેન્જ આપતા રહીશું. તો મને ગાઈસ તમને સારું લાગ્યું તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા આવજો મિત્રો, આટલી અમે મહેનત કરી છે બરાબર છે. તમે કમેન્ટ કરી દેજો, મેં તમને બતાવજો. ફાઇનલ ગાઈસ મળ્યા છે વોચિંગ, બાય.